ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ આમ જોવા જાવ તો ગુચડા સાથે સંકળાયેલો છે 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાં 4 એમ્પિયર નો પ્રવાહ પસાર કરીએ તો તમને એ પ્રસ્થાપિત કરવા જે જરૂરી ઉર્જા હશે કેટલી હવે તમને ગુચડા સાથે સંકળાયેલી ઉર્જા ખબર હશે હાફ LI સ્ક્વેર ખાલી હું તમને યાદ કરાવું છું ઇન્ફોર્મેશન માટે કેપેસિટર હોય તો ઉર્જા કેટલી આવે વિદ્યાર્થી મિત્રો હાફ CV સ્ક્વેર બીજી વાત કેપેસિટર ની અંદર ઉર્જા છે એ જે સંગ્રહાય છે કેમાં થાય છે તો વિદ્યુત ક્ષેત્રની અંદર એ ઉર્જા સંગ્રહાય છે ગુચડું છે જે ઇન્ડક્ટર છે એની અંદર ઉર્જા ક્યાં સંગ્રહાશે તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર અને કેટલી તો કે હાફ LI સ્ક્વેર જેટલી તો હાફ એટલે હાફ ચલો L એટલે તમને આપેલા છે 200 મિલી હેનરી તો 10 ની માઇનસ 3 ઘાત થાશે ને અને I સ્ક્વેર પ્રવાહ આપેલો છે 4 તો સ્ક્વેર છે એટલે આપણે બે વખત કન્સિડર કરી નાખીએ તો 2 ગુણાકારમાં 100 એટલે 200 થઈ જશે તો અહીંયા 4 ગુણાકારમાં 4 એટલે 16 ગુણાકાર માને 10 ની પ્લસ 2 ઘાત જ કહેવાશે ને માઇનસ 3 છે ને પ્લસ 2 છે તો અહીંયા કેટલી આવશે તો કે માઇનસ 1 તો ફાઇનલી તમને મળવું જોઈએ 1.6 છે મિત્ર આ ઉર્જા તો ઉર્જાનું એકમ શું થાય જૂલ તો 1.6 જૂલ આવશે કયો ઓપ્શન આવવો જોઈએ તો ઓપ્શન નંબર B ઇઝ ધી કરેક્ટ આન્સર